નમસ્કાર મિત્રો. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું પાન કરતાં પણ વધુ ફાયદાકારક એવા તુલસીના બીજના ફાયદા વિશેની. મિત્રો, હિન્દુ સંસ્કૃતિની અંદર તુલસીના છોડને પવિત્ર છોડ તરીકે માનવામાં આવે છે. સામાન્ય રીતે તેના દ્વારા આપણા સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ થતા હોય છે. મિત્રો, આજ તુલસીની અંદર થતા બીજને અંદર પણ આપણા સ્વાસ્થ્યને લગતા તમામ પ્રકારના લાભ છુપાયેલા હોય છે. સામાન્ય રીતે તુલસીના બીજનો ઉપયોગ અનેક પ્રકારની મીઠાઈઓ તેમજ ઠંડા પીણાની અંદર કરવામાં આવે છે. મિત્રો, આ તુલસીના બીજનો ઉપયોગ અનેક વર્ષોથી ઘરેલું ઉપચારના રૂપમાં પણ કરવામાં આવતો રહ્યો છે. મિત્રો, આ તુલસીના બીજની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઇબર તેમજ લોહ તત્વ જોવા મળે છે. મિત્રો, સામાન્ય રીતે તુલસીના બીજનો ઉપયોગ પાચન સુધારવા તેમજ વજન ઘટાડવા અને ઠંડીના ઇલાજમાં તથા ઉધરસની સમસ્યામાં ખૂબ જ ઉપયોગી સાબિત થતો હોય છે. આ ઉપરાંત તુલસીના બીજના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધારી શકાય છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તુલસીના બીજના એવા 5 ફાયદાઓ કે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, ચાલો વાત કરીએ આ તુલસીના બીજના કેટલાક ફાયદાઓ વિશેની. મિત્રો, તેમાં પહેલું છે, શરીર પરના સોજાને ઓછા કરે છે. મિત્રો, આ તુલસીના બીજમાં એન્ટી ઇન્ફ્લેમેટરીના ગુણ રહેલા હોય છે, જે શરીર ઉપર આવતા સોજાને ઓછો કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ઉપરાંત તુલસીના બીજ ઝાડાની સમસ્યા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે. મિત્રો, બીજું છે, રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે. મિત્રો, તુલસીના બીજની અંદર રહેલો ફ્લેવોનોઇડ્સ અને ફેનોલિક શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. મિત્રો, આ તુલસીના બીજ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ગુણ ધરાવે છે, જે તમારા શરીરને નાની મોટી અનેક બીમારીઓથી દૂર રાખે છે. સાથે સાથે તુલસીના બીજનું સેવન કરવાને કારણે વધતી ઉંમરની નિશાનીઓને પણ દૂર કરી શકાય છે. મિત્રો, ત્રીજું છે, પેટની સમસ્યા દૂર કરવા માટે ઉપયોગી. મિત્રો, આ તુલસીના બીજનું સેવન તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે. જ્યારે મિત્રો તુલસીના બીજની અંદર પાણી ઉમેરીએ છીએ ત્યારે તે ફૂલી જતા હોય છે અને જિલેટિક જેવો પદાર્થ બનાવી દેશે. આથી જ્યારે તેનું સેવન કરવામાં આવે ત્યારે તે પેટની અંદર એ રીતે ફૂલી જાય છે અને પેટની અંદર રહેલી બધી જ વધારાની ગંદકીને દૂર કરે છે, જેથી કરીને તમારું પાચન તંત્ર યોગ્ય રીતે કાર્ય કરી શકે છે અને તમને પેટને લગતી અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે. મિત્રો, ચોથું છે, હૃદયથી જોડાયેલી બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. મિત્રો, આ તુલસીના બીજનું સેવન તમારા શરીરની અંદર રહેલું ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરે છે અને સાથે સાથે તમારું કોલેસ્ટ્રોલ મેન્ટેન કરવાનું કાર્ય પણ કરે છે. આથી જ આ તુલસીના બીજનું સેવન કરવાના કારણે તમારું હૃદય કાયમી માટે સ્વસ્થ રાખી શકાય છે. સાથે સાથે વ્યક્તિને બ્લડ પ્રેશરની સમસ્યામાંથી પણ રાહત અપાવે છે, જેથી કરીને વ્યક્તિને હાર્ટ એટેક આવવાની સંભાવના ઘટાડી શકાય છે. મિત્રો, પાંચમું છે, વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. મિત્રો, આ તુલસીના બીજની અંદર ખૂબ જ નહિવત માત્રામાં કેલેરી હોય છે. સાથે સાથે તેની અંદર ભૂખ ઓછી લગાડવાના પણ ગુણધર્મો રહેલા હોય છે. આથી જે વ્યક્તિએ પોતાનું વજન ઘટાડવા માગતા હોય તેવા વ્યક્તિ જો તુલસીના બીજનું સેવન કરે તો તેના કારણે તેનું વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. મિત્રો, તુલસીના બીજની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર રહેલું હોય છે, જે તમારા શરીરને લાંબો સમય સુધી ભૂખ લાગવા દેતું નથી. આથી જ તેના દ્વારા તમે વજન પણ ઘટાડી શકો છો. મિત્રો, છઠ્ઠું છે, શરદી ઉધરસમાં ઉપયોગી સાબિત થાય છે. મિત્રો, આ શરદી ઉધરસ અને અસ્થમા જેવી અનેક પ્રકારની બીમારીઓમાં તુલસીના બીજ ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે. તુલસીની અંદર ઠંડક આપવાનો એક અદ્ભુત ગુણ રહેલો હોય છે. આથી તુલસીના બીજનું સેવન કરવાને કારણે વ્યક્તિને વારંવાર થતી આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. મિત્રો, સાતમું છે, તણાવ દૂર કરવામાં મદદરૂપ. મિત્રો, તુલસીના બીજ તમારા મગજ ઉપર ખૂબ જ સારો એવો પ્રભાવ પાડે છે. તેનું સેવન કરવાને કારણે વ્યક્તિનો માનસિક તણાવ ઓછો કરી શકાય છે, જેથી કરીને વ્યક્તિ તણાવથી દૂર રહે છે. મિત્રો, આથી વ્યક્તિઓને અનેક પ્રકારની માનસિક સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે. તો મિત્રો, કેવો લાગ્યો તમને આ વિડીયો? નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવશો. અને જો હજુ સુધી તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તે પણ સૌની પહેલાં.
આભાર મિત્રો, જય ભારત.